બગસરા ડેરી પીપળિયા ગામે મોદી પરિવાર સભામાં આપ અને કોંગ્રેસના 100 ઉપરાંત કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણ ગરમાયું. ધારાસભ્ય જેવી કાકડિયાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા. અમરેલી જિલ્લામાં ભાજપમાં પ્રવેશ યથાવત જોવા મળ્યો. થોડા દિવસ પહેલા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે રાજીનામું આપ્યા બાદ હવે અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને બગસરા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ રવજીભાઈ વાઘેલા સહિત મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસ પક્ષને રામરામ કરી ભાજપમાં જોડાયા છે. ત્યારે બગસરા તાલુકાના ડેરી પીપરિયા ગામે માવજી જવા અને હડારા તાલુકા પંચાયત સીટ અંતર્ગત મોદી પરિવાર સભાધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષસ્થાને મળેલી, જેમાં ભાજપના 500 ઉપરાંત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. સરકાર વિવિધ યોજનાઓ સેવાડાના લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવ્યા. મોદી પરિવાર સભામાં 4 ગામના સરપંચો સહિત આપ અને કોંગ્રેસના 100 ઉપરાંત કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કરતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો. આપ અને કોંગ્રેસના મુખ્ય કાર્યકર્તાઓ જે પાર્ટીને રામરામ કરી ભાજપમાં જોડાતા ધારાસભ્ય જેવી કાકડિયા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ પ્રદીપભાઈ ભાખર દ્વારા ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા. બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં પ્રવેશ કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. ધારાસભ્ય જેવી કાકડિયા અને તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખરના અર્થાત પ્રયત્નોથી અનેક કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કર્યો. અશોક મણવર, ZSTV, અમરેલી. આજરોજ ડેરી પર આંગણે મોદી પરિવારની સભા હતી, ત્યારે ત્રણ શક્તિ કેન્દ્રની સભા હતી, ત્યારે માવજી ડેરી પર આખું સમઠિયાળા તમામ ગામના આગેવાનો હાજર હતા. ત્યારે 500 થી પણ વધારે કાર્યકર્તાઓ હાજર હતા. તેમાં આજે 4 ગામના સરપંચો તેમજ 101 કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીને રામરામ કરીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમજ આજની તારીખે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રવજીભાઈ વાઘેલા જોડાયા હતા. તેમજ 4 ગામના સરપંચ શ્રી પીછડીયા, નવા નાના મુંજિયાસર, હડાળા તેમજ સમઠિયાળાના સરપંચ શ્રી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને રામરામ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આજે ડેરી પીપરિયા મુકામે મોદી પરિવારની સભામાં લગભગ અંદાજે 500 થી 600 માણસો ઉપસ્થિત થયા હતા. આ મોદી સભામાં તમામ કાર્યકર્તાઓ, ગામડાના નાના નાના કાર્યકર્તાઓ આ બધા સાથે હતા અને સારા ગામના સરપંચો અને 101 કાર્યકરો આમ આદમીના અને કોંગ્રેસના આજે પ્રવેશ આપ્યો છે. અને માજી જિલ્લા પંચાયતના પ્રમુખ માનિત રવજીભાઈ વાઘેલા એ પણ આજે કોંગ્રેસ પાર્ટી છોડી અને ભાજપમાં જોઈ ગયા છે. સૌને દૂધમાં સાકર ભળે એ રીતે સૌ ભળીને અને કામ કરવાના છે. વધારેમાં વધારે આપણા ઉમેદવાર માની શ્રી ભરતભાઈ સુતરિયા જંગી બહુમતી ચૂંટાય એના માટે સતત બધા પ્રયાસો કરી રહ્યા છે અને જંગી લીડ મારા વિસ્તારમાંથી મળે એના માટે હું પણ પ્રયાસો કરી રહ્યો છું. લોકોના મુદ્દા અમે એક ધારાસભ્ય તરીકે મેં જે મારા વિસ્તારમાં કામો કર્યા છે, રોડ રસ્તાના કામો હોય, માનો કે આરોગ્યના કામો હોય, દવાખાના હોય, મોટા હેલ્થ સેન્ટર હોય, એ સિવાયના શિક્ષણ માટેની કોઈ સંસ્થાઓ હોય, શિક્ષણ માટેની કોલેજો હોય, આ બધા લોકોને જે સ્થાનિક પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો લઈને અમે લોકોની વચ્ચે જઈએ છીએ, કામ કરેલા છે અને કરવાના છે. કેન્દ્ર સરકારના જે નેશનલ હાઈવે એ પણ અમને 2 મંજૂર થયા છે, એ પણ ટૂંક સમયમાં શરૂ થવાના છે. અસંખ્ય કામો મોદી સાહેબે જે 150 યોજનાઓ ઉપર યોજનાઓ આપી છે એ પણ ગામડા સુધી, ગરીબ માણસો સુધી આ યોજનાઓ પહોંચે એના માટે પણ પ્રયાસો. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો ગાંધીજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો.
શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.